વેલકમ ટુ સિટી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 6 વિષય ગુજરાતી સેમેસ્ટર 1 પાઠ 8 બિરબલની યુક્તિ ચાતુર્ય કથા તેની સ્વાપોથીના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. વહેલી સવારે બાદશાહ ઝરૂખાને નીચે શું જોયું? જવાબ સી. નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. 2. દાંતણ પાણી કરી બાદશાહ શું કરવા બેઠા? જવાબ સી. શિરામણ. 3. કોના ભાઈને સાપ કરડ્યો હતો? જવાબ ડી. બેગમના. 4. રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી હતી? જવાબ એ. બુંદેલખંડના. 5. બાદશાહે બરાડાની થાળી ઉપાડી લેવા કેમ કહ્યું? જવાબ સી. ગરોળી થાળીમાં પડી તેથી. 6. પહેલા બિચારા નોકરને કોણે પકડ્યો? જવાબ એ. સિપાઈઓએ. 7. નોકરને જવાબ શીખવાડનાર કોણ હતું? જવાબ બી. બિરબલ. 8. ઝાડુવાળાને એની છેલ્લા ઈચ્છા પૂરી કરવા ક્યાં લઈ જવામાં આવ્યો? જવાબ બી. બાદશાહ પાસે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. બાદશાહને જોઈને ઝાડુવાળાએ શું કર્યું? ઉત્તર. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાએ પોતાનું મોં ઢાંકી દીધું. 2. બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? ઉત્તર. બાદશાહ અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે તેવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા પરત ફર્યો. 2. શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા? ઉત્તર. શિરામણ સમયે સેનાપતિએ સમાચાર આપ્યા કે બુલેન્દખંડનો રાજા લશ્કર રહીને ચડી આવ્યો છે. 4. ઝાડુવાળાએ તેની કઈ ઈચ્છા જણાવી? જવાબ ઝાડુવાળાએ બાદશાહ સલામતના દર્શન કરવાની છેલ્લી ઈચ્છા જણાવી. 5. બિરબલ શા માટે મરક મરક હસવા લાગ્યો? જવાબ પોતે નોકરને શીખવાડેલી યુક્તિમાં સફળ થયો હતો તેથી બિરબલ મરક મરક હસવા લાગ્યો. 6. બેગમનો ભાઈ ક્યા કારણે અવસાન પામ્યો? ઉત્તર. બેગમનો ભાઈ સાપ કરડવાથી અવસાન પામ્યો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. 1. બાદશાહે ઝાડુવાળાને શા માટે ફાંસીની સજા ફરમાવી? ઉત્તર. સવારે બાદશાહે ઝાડુવાળાનું મોં જોયું તેથી બાદશાહને લાગ્યું કે તેમને અપશુકન થયા. બાદશાહનો દિવસ બગડ્યો. આખો દિવસ બાદશાહને ભૂખ્યા રહેવું પડ્યું. તે માટે ઝાડુવાળાને દોષિત માનીને બાદશાહે તેને ફાંસીની સજા ફરમાવી. 2. સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? ઉત્તર. સાંજે જમતી વખતે રાજા કોળિયો ભરવા જતા હતા તેવામાં એમના થાળમાં એક ગરોળી પડી. રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું તેથી વહેમ તો હતો, ગરોળી થાળમાં પડતા એ વહેમ પાકો થયો. 3. રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? ઉત્તર. રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું કે કાલ સવારે જ્યારે તમે મારું મોં જોયું હતું તે જ સમયે મેં પણ તમારું મોં જોયું હતું. આપનો તો માત્ર ભૂખ્યા રહેવા એટલે કે ભૂખ્યા દિવસ બગડ્યો હતો, જ્યારે આપણું મોં જોવાથી મારે તો કેદખાનાને જવું પડ્યું અને ફાંસીની સજા ભોગવવી પડી, તો આપણા બેમાં કોણ વધારે અપશુકન્યા છે? 4. બિરબલને મરક મરક હસતો જોઈને બાદશાહને શું કહ્યું? ઉત્તર. બિરબલને મરક મરક હસતો જોઈને બાદશાહે બિરબલને કહ્યું કે ઝાડુવાળાને આ રીતે જવાબ શીખવાડનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. બાદશાહે પોતાના ખોટા વહેમનો પ્રાયશ્ચિત કરવા ઝાડુવાળાને છોડી મૂક્યો. ઝાડુવાળાને
સરપાવ સાથે માનભેર એના ઘેર પહોંચાડવા હુકમ કર્યો. 5. અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો. ઉત્તર: અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન અપશુકન અંગોનો પોતાનો વહેમ હોય ખોટો હોય છે. રાજાએ ઝાડુવાળાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડવાની આજ્ઞા આપી. આમ એને રાજાએ પોતાને ખોટો વહેમ દૂર કર્યો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. બિરબલે ઝાડુવાળાને છોડવાની શી યુક્તિ કરી? ઉત્તર: ઝાડુવાળાને પકડીને કેદખાનામાં લઈ જતા હતા. ઝાડુવાળાના પત્ની, એના છોકરા અને સગાવાલા રોકકળ કરતા હતા, એની પાછળ ચાલતા હતા. રસ્તામાં બિરબલનું ઘર આવ્યું. અવાજ સાંભળી બિરબલ ઘરની બહાર આવ્યા. ઝાડુવાળાની કમનસીબી જાણી તેમણે ઝાડુવાળાને કાનમાં કહ્યું કે અંતિમ ઈચ્છા વિશે તેને પૂછવામાં આવે ત્યારે બાદશાહના દર્શન કરવાની ઈચ્છા બતાવી અને તેને કોણ વધુ અપશુકન્યા એવો પ્રશ્ન પૂછવો. આ યુક્તિ દ્વારા બિરબલે ઝાડુવાળાને છોડાવવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન 5. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો. 1. બાદશાહ સલામત. આપણા રાજ્ય ઉપર બુલેન્દખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. ઉત્તર: આ વાક્ય સેનાપતિ બોલે છે અને બાદશાહને કહે છે. 2. મારા ભાઈને શાપ કરડ્યો, એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. ઉત્તર: આ વાક્ય બેગમ બોલે છે અને બાદશાહને કહે છે. 3. મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. ઉત્તર: આ વાક્ય ઝાડુવાળો બોલે છે અને ફાંસીના માછડે એની છેલ્લી ઈચ્છા વિશે પૂછવામાં આવે છે. 4. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યાળ કોણ. ઉત્તર: આ વાક્ય ઝાડુવાળા બોલે છે અને બાદશાહને કહે છે. પ્રશ્ન 6. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. બાજુએ ઉભેલા બિરબલ ખાલી જગ્યા હસવા લાગ્યા. જવાબ: મરક મરક. 2. બાદશાહ ખાલી જગ્યાનો કોળિયો હાથમાં લે છે, ત્યાં તો સેનાપતિએ આવીને સમાચાર આપ્યા. જવાબ: શિરામણ. 2. આજે સવારમાં જ એક ખાલી જગ્યાનું મોઢું જોયું છે. જવાબ: કાળમુખા. 4. ત્યાં તો બેગમે ખાલી જગ્યા આવીને કહ્યું. ઉત્તર: હાફડા ફાફડા. પ્રશ્ન 7. નીચેના શબ્દોને બે બે સમાનાર્થી શબ્દ લખો. 1. યુક્તિ, તો કરામત અથવા ઉપાય. 2. હુકમ, તો આજ્ઞા અથવા ફરમાન. 3. હકીકત, તો અહેવાલ અથવા બીના. 4. ઈચ્છા, તો મરજી અથવા આશા. 5. માન, તો સદભાવ અથવા આદર. 6. અવાજ, તો ધ્વનિ અથવા નાદ. પ્રશ્ન 8. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1. જલ્દી, તો ધીમે. 2. ન્યાય, તો અન્યાય. 3. જવાબ, તો સવાલ. 4. શુકન, તો અપશુકન. 5. ઈચ્છા, તો અનિચ્છા. 6. સલામત, તો અસલામત. પ્રશ્ન 9. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 1. ઝરૂખો, તો ઝરૂખો. 2. શિરામણ, તો શિરામણ. 3. કોળીઓ, તો કોળીઓ. 3. શ્વાસ, તો આવશે શ્વાસ. 5. માંડું, તો આવશે મોઢું. 6. નાતીલા, તો આવશે નાતીલા. પ્રશ્ન 10. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. નજર કરવી. અર્થ: જોઈ લીધું, જોઈ લેવું અથવા તો ધ્યાન આપવું. વાક્ય: બાદશાહે ઝરૂખામાંથી નીચે નજર કરી. 2. મોં ઢાંકી દેવું. અર્થ: પોતાની જાતને છુપાવવી. વાક્ય: ઝાડુવાળાએ રાજાને જોઈને પોતાનું મોં ઢાંકી દીધું. 3. દહાડો બગડવો. અર્થ: દિવસ બગડ્યો. વાક્ય: આજે રાજાનો આખો દહાડો બગડ્યો. 4. પાછા ફરવું. અર્થ: પીછેહટ કરવી. વાક્ય: બાદશાહને લશ્કર સાથે આવતા સાંભળીને બુદેલખંડનો રાજા પાછો ફર્યો. 5. કકડીને ભૂખ લાગવી. અર્થ: સખત ભૂખ લાગવી. વાક્ય: બપોરે રાજાને કકડીને ભૂખ લાગી હતી. 6. ઊંચે શ્વાસે
અર્થ ઉતાવળે. વાક્ય: બાદશાહે સાંજની વાળું ઉચ્ચે શ્વાસે કરી. 7. લાલ પીળા થઈ જવું. અર્થ ખૂબ ગુસ્સે થવું. વાક્ય: નોકરની વાત સાંભળી રાજા લાલ પીળા થઈ ગયા. 8. વહેમ રમ્યા કરવો. અર્થ સતત શંકા થવી. વાક્ય: બાદશાહના મનમાં વહેમ રમ્યા કરતો. 9. કાનમાં કહેવું. અર્થ ગુપ્ત વાત કરવી. વાક્ય: બિરબલે નોકરને કાનમાં કંઈક કહ્યું. 10. વિચારમાં પડી જવું. અર્થ ચિંતામાં પડી જવું. વાક્ય: નોકરની વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયા. પ્રશ્ન 11. નીચેના શબ્દો સમૂહ માટે એક એક શબ્દ લખો. 1. સવારનો નાસ્તો. જવાબ શિરામણ. 2. ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન. જવાબ કોયડો. 3. કાળના જેવા મોંવાળું. જવાબ કાળમુખો. 4. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવાયેલું હોય તે. જવાબ મૈયત. 5. મુસલમાન, યહૂદી, ખ્રિસ્તી વગેરેના શબ દાટવાનું સ્થાન. જવાબ કબ્રસ્તાન. 6. સાંજનું ભોજન. જવાબ વાળું. 7. જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. જવાબ અપશુકન્યાળ. 8. શાબાશી બદલ અપાતો પોશાક. જવાબ સરપાવ. પ્રશ્ન 12. નીચેના શબ્દોના અર્થ લખો. 1. સાડું તો મોટો સાવરણો. 2. ઝાંડું તો ભરાવદાર. 2. સાંજ તો સૂર્યાસ્તનો સમય. સાજ તો સજાવટનો સમય. 3. ખડ તો ઘાસ. ખંડ તો ભાગ. 4. સારું તો માટે. સારું તો સુંદર અથવા શુભ. પાઠ 13. પ્રશ્ન 13 પાઠમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો. 1. પૂરેપૂરું. 2. ફટાફટ. 3. શુકન અપશુકન. 4. મરક મરક. 5. આફડો ફાફડો. 6. લાલ પીળો. પ્રશ્ન 14. પાઠમાંથી વાક્યો શોધીને તેના પ્રકારની સામે લખો. 1. પ્રશ્ન વાક્ય: આપણા બેમાંથી વધારે અપશુકન્યાણ કોણ? 2. ઉદ્ગાર વાક્ય: બાદશાહ સલામત. 3. આજ્ઞાર્થ વાક્ય: સેના તૈયાર કરો. 4. સાદું વાક્ય: વહેમનું અખોળ ઓસડ નથી. પ્રશ્ન 15. નીચેના દરેક સંજ્ઞાનો પ્રકાર લખો. 1. બાદશાહ તો જાતિવાચક સંજ્ઞા. 2. નોકર તો જાતિવાચક સંજ્ઞા. 3. લશ્કર તો સમૂહવાચક સંજ્ઞા. 4. મોઢું તો ભાવવાચક સંજ્ઞા. 5. શુકન તો ભાવવાચક સંજ્ઞા. 6. ઈચ્છા તો ભાવવાચક સંજ્ઞા. 16. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સરુખો, ચોગાન, ઓષડ, વિચાર, થાળ અને મૈયત. જવાબ આવશે ઓષડ, ચોગાન, ચરુખો, થાળ, મૈયત અને વિચાર. ત્યાર પછી છે પ્રવૃત્તિ. પ્રશ્ન 1. નીચેના વાર્તાઓને ક્રમ વાક્યોને વાર્તા ક્રમમાં ગોઠવો. અહીંયા હું તમને સીધા જવાબો જ આપીશ. 1. બાદશાહને જોઈને એનું ઝાડું ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. 2. બાદશાહ પાછા ફર્યા અને જમવા બેઠા. 3. સિપાહીઓએ પહેલાં બિચારા નોકરને પકડીને કેદખાનામાં પૂરી દીધો. 4. મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. 5. એને છોડી દો, મને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. પ્રશ્ન 2. અ અને બ વિભાગના આપેલા શબ્દોની વચ્ચે અર્થ રચાય તેમ જોડીને બનતો શબ્દ ખાલી જગ્યામાં લખો. વિભાગ 1. બુંદેલ. તો જવાબ આવશે ખંડ. તો આવશે જવાબ બુંદેલખંડ. 2. કાળ. તો કાળમુખું. જવાબ આવશે કાળમુખું. 3. રણ. તો રણ મેદાન. જવાબ આવશે મેદાન. 4. માન ભેર. જવાબ આવશે માન ભેર. 5. દાંતણ પાણી. પ્રશ્ન 3. નીચેના મુદ્દાઓ પરથી વાક્ય વાર્તા લખો. હું અહીંયા તમને ડાયરેક્ટ વાર્તા જ કહીશ. ઉત્તર: ઘરડા ગાંડા ગાડા વાળે. રામપુરા નામનું એક ગામ હતું. એમાં યુવાનો, ભણેલા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા. ગામના લોકો શંભથી રહેતા હતા. યુવાનો ખૂબ બુદ્ધિમાન હતા. એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી. યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહીં.
આથી મનમાં માત્ર યુવાનો જ, જાનમાં માત્ર યુવાનો જ ગયા. કન્યા પક્ષના લોકો સમજદાર હતા, એમના વૃદ્ધો પણ હતા. આ યુવાન કન્યા પક્ષના વૃદ્ધોને ઈચ્છા થઈ કે ચાલો આ યુવાન જાનૈયાઓની કસોટી કરીએ. તેમને વરપક્ષ આગળ શરત મૂકી એને એક શરતે જ કન્યા પરણાવીએ. ગામનું તળાવ શરદ સંભાળીને જાનૈયા ચિંતામાં પડી ગયા. એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા. તેમણે યુવાનોને કહ્યું, જો આ કન્યા પક્ષના લોકોએ કહ્યું પહેલાં તળાવ ખાલી કરો, કરી આપો. કન્યા પક્ષના વડીલોને ખ્યાલ આવી ગયો કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા હશે. વૃદ્ધ સિવાય કોઈ આ જવાબ આપી નહીં શકે. વૃદ્ધ સાથે ન રાખ્યાની ભૂલ યુવાનોને સમજાય. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.